ગાંધીનગરની ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો મામલો સામે આવ્યો છે જેમાં પીએચડી એડમિશનમાં વિસંગતતા અંગે રજૂઆત કરવા આવેલા વિદ્યાર્થીને કુલપતિના અંગત સચિવ યોગેન્દ્ર પટેલે લાફો માર્યો હતો યુનિવર્સિટીના કાર્યકારી કુલ સચિવની હાજરીમાં વિદ્યાર્થીને યોગેન્દ્ર પટેલે લાફો માર્યો હતો આ ઘટનાને પગલે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં જે પીએચડીને રિગાર્ડિંગ જે પ્રક્રિયા એડમિશન પ્રક્રિયા ચાલતી હતી એ પ્રક્રિયાની અંદર ઘણી બધી બાબતોને અને યુજીસીના નિયમોને સાઈડમાં રાખીને જે માર્કશીટ એકત્રીસ ડિસેમ્બર સુધી સબમિટ કરાવી શકાય એવા યુજીસીના નોમ્સ છે કોરોનાને કારણે એને સાઈડમાં રાખી અને પોતાના મળતિયા સેટ કરી લીધા હતા જે સંદર્ભે અમે વિદ્યાર્થીઓ બે બહેનો અને એક હું ત્રણ વિદ્યાર્થીઓ અમે એ બાબતે લઈ અને રજૂઆત કરવા ગયા હતા અને પૂછપરછ માટે ગયા હતા કે પ્રક્રિયા છે એ કયા ધોરણોને આધારે તમે કરી લીધી છે પ્રક્રિયા જ્યારે કરવા ગયા ત્યારે ત્યાં એમના પીએ ટુ વિસી યોગેન્દ્ર પટેલ દ્વારા પેલા વાતો વાતોચીતો અને ઉગ્ર સ્વભાવથી વાત કરવામાં આવી એ બાદ લાફો મારી અને મારામારી શરૂ કરી દેવામાં આવી સાથે ચાલતા ચાલતા મારી નાખીશ અને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી એના દ્વારા સમજાવેલ જે અશોક પ્રજાપતિ સાહેબ છે એમના દ્વારા ત્યાં છે એમના દ્વારા એવું આવ્યું કે તમને પોલીસને આપી આમ કરી તમારું કરિયર પતાવી દેશો એના બાદ એક જે ક્લાર્ક એમના દ્વારા પઢાવેલા હતા કીધું કીધું લાવો હું તમને લખીને આપી દઉં કે અમારી સાથે છેડતી કરી છે છેડતીનો કેસ બનાવી દો કરિયર પૂરું કરી દો આવી ઘટના ત્યાં બની હતી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી આખી ઘટનાની અંદર યોગેન્દ્ર પટેલ સાહેબને પહેલાં પહેલાં ત્યાંથી દરબખાસ્ત કરવામાં આવે યુનિવર્સિટી યુજીસીના નિયમ બાર પૂરી રીતે ચાલે છે ત્યાં ઘણી જ બાબતોની અંદર ગેરરીતિઓ થાય છે એડમિશન પ્રક્રિયાથી લઈ ભરતીથી લઈ અને એકે એક બાબતની અંદર યુનિવર્સિટી કોઈપણ રીતે યોગ્ય વર્તન નથી કરી રહી જે ગુજરાત સરકાર યુજીસીના નિયમ હોય એના બહાર સમગ્ર બધું કામ ચાલી રહ્યું છે તો ગુજરાત સરકાર એના પર એક કમિટી બેસાડે આખી કમિટીનો એક જાંચ રિપોર્ટ સોંપવામાં આવે અને એમની અંદર આખી તપાસ કરવામાં આવે કે યુનિવર્સિટી સિટી ની અંદર કેટલા કેટલા ઘોટાળાઓ છે બધું સામે લાવવામાં આવે હર્ષદ પટેલ શાહ અને હર્ષદ પટેલ સ્કેમ જે આખો છે એ સામે આવે